કચ્છ જીકે જનરલ હોસ્પિટલ દ્વારા નવા વેરિયન્ટ ઓમિક્રોન સામે સતર્કતા વધારાઈ. ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોનની સતર્કતાની કામગીરી વધારવામાં આવી છે. તે બાબતે જીકે જનરલ હોસ્પિટલના આસિસ્ટન્ટ મેડિકલ એડમિનિસ્ટ્રેટ ડૉક્ટર જુનેદ દ્વારા આગોતરી તૈયારીને લઈને માહિતી આપવામાં આવી હતી. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં ખરભરાટ છે. કેન્દ્ર સરકારની સૂચના બાદ કચ્છનું આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે બહારથી આવતા મુસાફરોના પ્રવાસનું મોનિટરિંગ, ટ્રેકિંગ, સ્ક્રીનિંગ, ટ્રીટમેન્ટ કરવામાં આવશે. ઉપરાંત ઓક્સિજન બેડ, વેન્ટિલેટર વગેરેની તૈયારી પણ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ખાસ કરીને ક્રિસમસના તહેવાર દરમિયાન આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડમાં વસતા કચ્છીઓ કચ્છમાં આવતા હોય છે ત્યારે નવો વેરિયન્ટ ઓમિક્રોન વાયરસ આ ક્ષેત્રમાં હોવાથી કચ્છના આરોગ્ય તંત્રએ અને વહીવટી તંત્રએ સતર્કતા વધારી છે. કોરોના કાળમાં વિમાની સેવા બંધ રહી હતી, પરંતુ હાલમાં જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટ્યું હતું ત્યારે ફરીથી ચાલુ કરાઈ હતી. ક્રિસમસ દરમિયાન કચ્છ પાછા આવવા NRI 15 ડિસેમ્બરથી ટિકિટ કઢાવતા હોય છે, પરંતુ થોડાક દિવસોથી કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન વાયરસ સંક્રમણનો ભય ફેલાયો છે ત્યારે જોવું એ રહ્યું કે ભારત સરકાર શું નિર્ણય લે છે. કચ્છમાં હજુ સુધી નવો વેરિયન્ટ ઓમિક્રોન વાયરસના લક્ષણવાળો કોઈ NRI હજુ આવ્યો નથી, છતાં પણ કચ્છના આરોગ્ય તંત્ર દ્વારા કચ્છમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન વગેરે સ્થળે તપાસ માટેની સતર્કતા વધારી દેવાઈ છે. જો કોઈ બિનવારસી ભારતીય કચ્છમાં આવશે તો આરોગ્ય તંત્રને સંપર્કમાં રહેશે. કચ્છના આરોગ્ય તંત્ર દ્વારા નવા વેરિયન્ટ ઓમિક્રોન તથા સંભવિત ત્રીજી લહેર સામે તૈયારીના ભાગરૂપે 2500 ઓક્સિજન બેડ ICUની સુવિધા સાથે તૈયાર થઈ ચૂક્યા છે. 15 જેટલા PSA ઓક્સિજન જનરેટર પ્લાન્ટ લાગી ચૂક્યા છે અને કાર્યરત છે. ઉપરાંત 3 જેટલા પ્લાન્ટ પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા લગાડવામાં આવ્યા છે અને 8 જેટલા પ્લાન્ટ હાલ નિર્માણ પામી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં છૂટતા છવાયા કોરોનાના પોઝિટિવ કેસો આવી રહ્યા છે, છતાં પણ આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી વધારવામાં આવી છે. જેટલા પણ પોઝિટિવ કેસ આવી રહ્યા છે તેમના કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે પણ પોઝિટિવ કેસો આવે છે તે ગમે તે હોય, સરકારી લેબ કે પ્રાઇવેટ લેબના સેમ્પલને જીનોમિક સિક્વન્સ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલના પેથોલોજી લેબમાં મોકલવામાં આવે છે. અલી મોહમ્મદ ચાકી, ZSTV, કચ્છ. મારું નામ ડૉક્ટર જુનેદ છે. હું જીકે જનરલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ મેડિકલ એડમિનિસ્ટ્રેટર છું. ઓમિક્રોન માટે જીકે જનરલમાં અલગથી વોર્ડ પણ તૈયાર કરવામાં આવેલો છે ને એના માટે સ્ટાફની પણ અમે રિક્રુટમેન્ટ કરી દીધું છે ને ઓમિક્રોનને લગતા જે પણ સાધનોની જરૂર છે તેની પણ અમારી પાસે અવેલેબિલિટી છે ને અમે ત્યાં એ પ્રમાણે વોર્ડ પણ તૈયાર કરી દીધો છે. જાહેર જનતાને જણાવવાનું કે તકેદારીના પગલાંરૂપે એક તો માસ્ક પહેરીને રાખે, જાહેર જગ્યાએ ભીડવાળી જગ્યામાં જવાનું ટાળે, આવશ્યકતા ના હોય તો ભીડવાળી જગ્યાએ ના જાય, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, હેન્ડ સેનિટાઇઝરનો યુઝ કરે, એ સાવચેતી લેશે તો ઓમિક્રોન એટલો વધશે નહીં ને આપણે એને રોકી શકીશું. ઓમિક્રોન લક્ષણોમાં તો એક તો તાવ આવે છે ને સાંધામાં દુખાવો થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ખાંસી છે, એ બધા ચિહ્નો છે. ખાસ કરીને હમણાં કેટલા એક્ટિવ કેસો છે હોસ્પિટલમાં અત્યારે? ઓમિક્રોનના તો અમારી પાસે એક પણ કેસ નથી ઓમિક્રોન માટેના, એવું છે. એના માટે વોર્ડ તૈયાર કરી દીધું છે અમે. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક, દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં NA પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા,
સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 4 51.